राजचरणम् सर्वेश्वरम् स्वामिनं मायापूरुषप्रेरकं कलिमल प्रक्षालकं शान्तिदम् श्रीशं चाक्षरनायकं सुखकरं दुःखर्णवोध्वारकम् वन्दे कारणकारणं वृषसुतं मुक्तिप्रदं धामदम् वन्दे मोक्तमुनिन्द्रपादकमलम् सदवृन्दचूडामणिम् आधारं च हरिप्रियं मुनिवरम् वैकुण्ठदासं तथा श्रीनारायणसंज्ञकं च करुणा धामप्रशान्तिप्रदम् वन्दे श्रीनन्दकिशोरस्वामी चरणम् श्रीपञ्चसेवाव्रतम् श्रीपञ्चसेवा व्रतं श्रीपञ्चसेवाव्रतं बोलो श्री स्वामिनारायणभगवान् जय श्री हरिकृष्णमहाराजनि जय श्रीघनिष्या महाराजनि जय શ્રી ઠાકોરજી મહારાજની જય શ્રી સદગુરુદેવ તારીખ છ એપ્રિલ બે હજાર એકવીસ મંગળવાર લોહીધામ ન્યુ જર્સી શ્રી મુક્ત મુનિ ચરિતમ કથાનો લાભ લઈ રહેલા લોહેધામ પરિવારના તમામ ભક્તોને જય સ્વામિનારાયણ જય મુક્ત મુનિ ચરિતમ અંતર્ગત આપણી એ વાત ચાલી રહી હતી શ્રી રામાનંદ સ્વામીની આજ્ઞાથી મુકુદાસ મુળુભાઈનું હળ હાકી દિવસો વ્યતીત કરી રહ્યા હતા રામાયને રાજી કરવા માટે અને મુળુભાઈને પણ થયો આ તો બહુ મહામુક્ત મોટા છે આવ પાસે સેવા કરાવી એ મારા માટે યોગ્ય ન કહેવાય પછી ગુરુદેવ રામાનંદ સ્વામીને કહી સંદેશો મોકલાવી રામાનંદ સ્વામી બંધ્યા ગામમાં આવે છે બંધ્યા ગામમાં આવે છે મુળુભાઈ વિનંતી કરે છે કે મુકુંદાસ ને તમારી પાસે રાખો અને બોલાવો મારા ને એમ રામાન સ્વામી મૂળુભાને કહી મુકુંદાસને ને મળે છે અને ભેટે છે રામાનંદ સ્વામી અને રાજીપો જે વરસાવે છે ને એ આજે આપણે જોવું છે રામાનંદ સ્વામી મુકુંદાસ ને પૂછે છે पशि वाणि स्वामी ए उचारी वेनाशंका घणो गणो मध्यातमे

जेनाहाथ तमे के दिग्रह्यो तथा राख्या खेतार मुझार जिया घणो दुख निरधार पूछि खबर न कदिलेश नवमोकलियोय सन्देश क्षता तमेरह्या बधुसहि एकशब्दना मुखति कहि आवो दुख सह्यो शनिकाज આજ શ્રી રામાનંદ સ્વામી મુકુંદાસને મળી એમને કહે છે મુકુંદાસ તમે હવે અમારી પાસે બેસો અને રામાનંદ સ્વામી કે છે મુકુંદાસ અમે તમને જે જે પ્રશ્ન પૂછીએ ને એના તમે ઉત્તર આપજો વિના શંકા ઘણું મથ્યા તમે તેથી ઘણા રાજી છીએ અમે તમે મુકુંદાસ અમે જે જે આજ્ઞા કરી એ આજ્ઞા માથે ચડાવી અને કોઈ પણ શંકા કર્યા વિના અમને રાજી કરવા માટે તમે શામદાજી મહારાજ પાસે ચિઠ્ઠી લેવા ગયા એથી ઉપરાંત તમે માતા પિતા પાસે રજા ચિઠ્ઠી લઈને આવ્યા એથી ઉપરાંત કાર્ય તમે અમારી આજ્ઞાથી મૂળુભાઈનું હળ હાકવા માટે અમે મોકલ્યા છતાં પણ તમને કોઈ પ્રકારની શંકા ના થઈ કે ગુરુદેવ ની પાસે હું ભગવાન મેળવવા આવ્યો છું અને મને ગુરુદેવ આમ હળકવા ચિઠ્ઠી લેવા મોકલી દે છે તો તમને કઈ પ્રશ્ન ના ઉદ્ભવ્યો અમારા પ્રત્યે અમે સાથી ચલાવવાનું કહ્યું જે ન હાથ તમે કેદી ગયું અને તમે ક્યારે હાથી હલાવ્યું જ નથી તમે આજ સુધી શામદાજી મહારાજના આશ્રમમાં રહી સારો નિભાવી રહ્યા હતા હતા સુખી સંપન્ન ઘરના છો તમે આટલા મોટા સોના રૂપાથી તમને શણગારી દેવામાં આવ્યા હતા અને તમને અમે આજ્ઞા કરી આ હળ હાકવાની અને રજત ચિઠ્ઠીઓ લેવા માટેની આજ્ઞા કરી તો તમને કોઈ પણ પ્રકારનો મનમાં શંકા ના થઈ ક્યારે તમે હાથમાં હળ લીધું નહોતું કોદાળા પાવડા ક્યારે ગ્રહણ નતા હાથમાં તો તમે માત્ર ને માત્ર અમને રાજીમાં રાજી કરવા માટે આવું કરો છો તમે તમને એમ ના છે કે ગુરુદેવ આમ કેમ કરતા હશે મારી સાથે તથા રાખ્યા ખેતરે મોજારે જીયા ઘણું દુઃખ નિર્ધાર અને

મારે એ પૂછવું છે તમે આટલા દિવસથી મારાથી દૂર હતા તો અમે કોઈ પ્રકારના સમાચાર ન આપ્યા ન તમારી અંતર ખબર પૂછાના અમે સમાચાર પ્રાપ્ત કરાવ્યા સહજ છે આજે તમે તમને કોઈ બહાર નીકળવો તો તમારી દેખરેખ રાખે કે ના રાખે પરંતુ મુકુદાસ ની કઈ પણ હતું નહીં રામાયણ સ્વામી મોકલાય મોકલા પછી રામાયણ સ્વામી કઈ એમને પૂછતા હતા કેમ છે કેમ નથી કઈ પણ પ્રકારનું પૂછ્યું નથી એટલે મુકુદાસ કીધું મુકુદાસ કે તમે એક પણ એવી ઈચ્છા ના કરી કે રામાયણ સ્વામી મને કઈ પૂછતા નથી કે અંતર ખબર પૂછતા નથી કેમ છે સારું છે ફાવે છે કે નથી ફાવતું અન્ન મળે છે કે નથી મળતું વસ્ત્ર મળે છે કે નથી મળતું હળ બરાબર ચલાવતા ચલાવતા આવડે છે કે નથી આવડતું આવું તમે પણ ના એવી ઈચ્છા ના થઈ તમને અમારી પાસેથી કે ગુરુદેવ તો કઈ સંદેશો મોકલાવતા જ નથી કઈ પૂછતા જ નથી અને તમે પાછા મૂળુભાઈને પણ કહેતા નથી કે ગુરુદેવને કહો હવે ક્યારે તમે મને બોલાવશો તમે મને ક્યારે બોલાવશો તમે મૂળભાને પણ નથી કેતા કે ગુરુદેવને સંદેશો મોકલાવો કે ક્યારે હવે દર્શન મને કરાવશો આવી કોઈ પણ પ્રકારની તમને ઈચ્છા ના થઈ પૂછી ખબર ના કદી લેશો નવો મોકલ્યો કઈ સંદેશ છતાં તમે રહ્યા બધું સહી તમને અન્ન મળ્યું ન મળ્યું તાપ અતિશય ઠંડી અતિશય વરસાદ ગમે ત્યારે પડે વસ્ત્ર કોઈ તમારું ન માને ક્યારેક વાગ્યું હોય અને હળ બરાબર ચલાવતા ના આવડતા ત્યારે વેઢા પણ હોય મૂળભા કે બીજા બે ત્રણ વેઢા પણ હોય તમારી મશ્કરી પણ કરતા હોય તમને ખીજવતા પણ હોય તમારું અપમાન પણ કરતા હોય તો તમે આટલા મોટા મહંત હતા આટલું મોટું તમે છોડીને આવ્યા અને આ એક હળ ચલાવવાનું તમને કહ્યું અને ચિઠ્ઠી લેવાનું તમને કહ્યું તો તમને કોઈ પણ પ્રકારની શંકા અમારા પ્રત્યે નથી મુકુદાસ આવું દુઃખ સહ્યું શાને કાજ તમે આટલું મોટું દુઃખ શા માટે સહન કર્યું અમારી આજ્ઞાથી અમે તો તમને આજ્ઞા કરી દીધી કે જાઓ ચિઠ્ઠી લઈ આવો અને હળ આપો પરંતુ આટલી મોટી યાત્રા કરીને આવ્યા બાદ અને અમે તમને આજ્ઞા કરી અને એ આગને એ આગના શિરે ધરાવી અને કોઈ પણ પ્રકારની ફરિયાદ તમે અમને ન કરી અને આટલા બધા દુઃખ શાના કારણે તમે સહન કર્યા શાના કારણે કર્યા આટલી ધીરજ તમે શાના કારણે ધરી જેમ હોય તેમ કહો આજે માટે આજે તમે જેવ હોય ને એવું આ સભામાં કયો આજે અમારી તમને આજ્ઞા છે મુકુંદાસ તમે આટલું બધું સહન કર્યું ન તમને અમારા દર્શનની ઈચ્છા વ્યક્ત કરી તમે મૂળ ઉભા ન કોઈ પ્રકારની શંકા તમને અમારા વચનમાં ન થઈ અને આટલા બધા દુઃખ તમને આવ્યા છતાં પણ તમે કોઈને પણ કહ્યું નથી કોઈને એટલે કોઈને નહીં ના અમારા સેવકોને કહ્યું છે નથી અમારા ભક્તોને કહ્યું નથી મૂળભાને કહ્યું કોઈને તમે નથી કહ્યું અને માત્ર માત્ર અંદર રાખી મૂક્યું તમે બધું એનું શું કારણ છે મુકુંદાસ આજે સભામાં તમારે કહેવું પડશે આ બધું છે જેમ હોય તેમ કહો આજ त्यारे दास बोल्या करे भामी सुणो तमे हे सहुना स्वामी मात्र करवा तमने राजी ए ओ घाट हतो मन माझी छोडावे सद्यजे मोह एवा एक संत गणाया ते तो आप जीवानहि काय बाहु फरीने ने जोई, छे जोई वळी छे एवू અંતરે લક્ષ પેખવા છે હરી ને પ્રત્યક્ષ તે તો સિદ્ધ કરી બ્રહ્મચર્ય તિથિ ખાતે ભજવું કંકર્ય હમકુંદાસ કે છે રામાનુસ્વામી કે છે કે તમે કહો આટલા બધા દુઃખ તમે કયા કારણે સહન કર્યા મુકુદાસ પરિસભામાં તમારે કહેવાનું છે ત્યારે દાસ બોલ્યા કરે ભામી ત્યારે મુકુંદાસ બે હાથ જોડીને રામાનંદ સ્વામીને કહે છે ગુરુદેવ આપ કહો છો માટે જણાવું છું નહીતર મને કોઈ એવી અંતરમાં ઈચ્છા નથી કે હું આપને જણાવું હા મુકુદાસ તમને અંતરમાં તો ઈચ્છા એવી નથી જણાવવાની પરંતુ અમે તમને આગ્રહ કરીએ છીએ તમે તમે જણાવો આટલા બધા શા શા સહન સહન કર્યા કર્યા હા ગુરુદેવ કહું છું તમે જે માનો છો ગુરુદેવ દુઃખ સહન કર્યા પરંતુ મેં તો દુઃખ સહન તો કર્યા જ નથી ગુરુદેવ મેં દુઃખ સહન કર્યા જ નથી દુઃખ તો ગુરુદેવ તમને સહન કરવા પડ્યા મારાકુદાસ કઈ પણ ફરિયાદ નથી કરતા તો શું થયું હશે એમને આટલા દુઃખ શા કારણે સહન કરતા હશે આવો વિચાર ગુરુદેવ તમને ઉપજો એનું મને દુઃખ છે કે એટલું પણ મારા ગુરુને ગુરુદેવને દુઃખ થયું જો તો ખરા મુકુદાસ ની સમજણ હવે આવા શિષ્ય હોય તો પછી કોણ રાજી ન થાય આટલું બધું સહન કરવાનું આવ્યું હોય અને સદગુરુની આજ્ઞા થઈ હોય છતાં પણ સદગુરુમાં એક પણ વિચાર નજે એ કેટલી મોટી સ્થિતિ હશે એ વિચાર જેવું છે અને શિષ્ય તો એ જ હાચો ને કે ક્યારે એને કોઈ પ્રકારની શંકા અભિપ્રાયને જાણતા હોય અને ચીવટપૂર્વક પોતાના જીવનમાં અમલમાં મૂકતા હોય અને પોતાના ગુરુના આપેલા જે વચન હોય ઉપદેશ હોય એ પોતે તો જીવનમાં ગ્રહણ કરે પોતાના વર્તનમાં તો લાવે પરંતુ જે અર્ધ વિકસિત જીવાત્માઓ છે અને એમના સુધી પહોંચાડવાનું કાર્ય કરે ને એનું નામ શિષ્ય નામ શિષ્ય એમનું નામ શિષ્ય કારણ કે જે શિષ્ય હોય ને અને પોતાના ગુરુને જ્યાં સુધી મન ના સોંપે ને ત્યાં સુધી અંધકરણ ચોખ્ખું થાય નહીં અને જ્યાં સુધી અંતકરણ ચોખ્ખું ન થાય ત્યાં સુધી ઠાકોરજી મહારાજ હૃદયમાં ન આવે ન આવે 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 ન ન આવેતા સર્વ પુરુષાર્થ રૂપ આત્માને અજ્ઞાનથી અને મનથી અનર્થોથી પરંપરા રૂપ આ સંસાર થયો છે અનાદિકાળથી આ જીવને સંસાર વળગ્યો છે વળગ્યો છે અને એ સંસારની નિવૃત્તિ ક્યારે થાય ક્યારે થાય એ સંસારની નિવૃત્તિ અને સુખ શાંતિ આત્માને ક્યારે થાય જ્યારે એને ગુરુ મળે છે ને અને ગુરુમાં પરમ ભક્તિ કરે છે ને ગુરુની પરમ ભક્તિ કરે છે ને એમના વિશે ત્યારે એમને સંસારની નિવૃત્તિ થાય છે ભાગતમાં કહ્યું છે અથાત્મનો અર્થભૂતસ્ય યતો નર્થ પરંપરા સંસૃતિવચ્છેદો ભક્ત્યા પરમયા ગુરુ કે આ જીવને જે માયા સંસાર નડ્યા કરે છે બધું જ કરે છે અને એમાંથી એને નિસરવું હોય અને આત્માને મોક્ષના માર્ગમાં લઈ જ હોય ને તો એવા પોતાના જે સદગુરુ હોય ને એના વિશે પરમ ભક્તિ કરવી જોઈએ કરવી જોઈએ કરવી જોઈએ કારણ કે એનાથી અધિક છે જ નહીં કઈ પરમાત્માને પામવું છે પરમાત્માને પામવું છે ઠાકોરજી મહારાજની નજીક જવું છે ઠાકોરજી મહારાજનું સુખ લેવું છે તો તો ગુરુરૂપી મૂર્તિનું અનુસંધાન રાખવું પડે રાખવું પડે ને રાખવું પડે એનાથી તત્વ અધિક બીજું ન મને છે ધ્યાન રાખવું પડે ન ગુરુર અધિકમ ન ગુરુર અધિકમ ન ગુરુર અધિકમ ન ગુરુર અધિકમ શિવ શિવ શાસન શિવ શાસન શિવ શાસન કેતા કે ત્યાં બ્રહ્મવેતાજી સદગુરુ હોય ને એનાથી બીજું કાય અધિક નથી કાય અધિક નથી અને જયારે સદગુરુ મળતા હોય ને એનાથી પરમાત્માની પ્રાપ્તિ થતી હોય છે એનાથી પરમાત્માની પ્રાપ્તિ થતી હોય છે મુક્તાનું સ્વયં સ્વયં કે છીએ યજ્ઞ યાગે કરી સ્વર્ગ સુખ ભોગવે પુણ્ય ખૂટ્યે પડે નક્કી પાછો તીર્થને વ્રત તણુ જોર પણ ત્યાલગી ગુરુગમ વિના ઉપાય ખાચો કેતા યજ્ઞ યાગે કરી સ્વર્ગ સુખ ભોગવે ગમે એટલે યજ્ઞ કરીએ આપણે કે યાગ કરીએ એનું ફળ શું સ્વર્ગ જ સ્વર્ગ જ ખૂટીએ પડી પડે પાછો નક્કી હવે પછી પુણ્ય પૂરું થઈ ગયું હોય અને ફળ ભોગી લીધું હોય તમે સ્વર્ગમાં તો પાછું આવવાનું છે છે પાછું વ્રત જોર પણ ત્યાં મૃત્યુ તીર્થ યાત્રા કરો તમે ચાર ધામની યાત્રા ગમે એટલી કરી લો બદ્રીનાથ ની કેદારનાથ ની ગંગોત્રી ની એકસો આઠ વખત યાત્રા કરી લો કેટલી વખત એકસો આઠ હું તો અગિયાર હજાર વખત કોઈ કરે તો નહીં કોઈ કોઈની તાકાત નથી એ ઉલડી જાય પેલા તો એટલે ગમે તીર્થયાત્રા કરો કે ગમે એટલા રાફડા થઈ જાય એવા તપ કરો વ્રત કરો પરંતુ ગુરુ ગમ વિના ઉપાય કા કાચો ગમે એટલા સાધન પોતાની મેળે કરીએ પોતાની મેળે કરીએ પણ બધું જ અધૂરું છે જ્યાં સુધી સદગુરુનો સમાગમ બરાબર કર્યો નથી જ્યાં સુધી સદગુરુનો અભિપ્રાય જાણ્યો નથી સદગુરુની રુચિ જાણી નથી ત્યાં સુધી બધું જ બધું જ નકામું છે બધું જ નકામું છે બધું છે બધું નકામું છે આ મુકુંદાસના ના જીવનમાં શું હતું મુકુંદાસ ના જીવનમાં શું હતું એને જ્યારથી રામાનુ સ્વામી મળ્યા જ્યારથી રામાનુ સ્વામી મળ્યા એ મનાઈ ગયું એ મનાઈ ગયું પછી એને કાંઈ તંતી રહી મગજમાં કોઈ તંતી જ નથી રહી કોઈ તંતી નહીં એટલું જ નહીં રામાનુ સ્વામી મળ્યા પછી એને તંતી નહીં રહી એવું નથી પરંતુ જ્યાં જ્યાં તીર્થયાત્રા કરી છે ને એનું જ્યાં સુધી પ્રશ્ન સમાધાન ના થાય ત્યાં સુધી સદગુરુ તો સ્વીકારતા જ નહોતા પરંતુ પ્રશ્નોનું સમાધાન થાય અને દર્શન થતા જ એમને અહોભાવ થઈ જાય અનુભૂતિ થઈ જાય એવા તે એક રામાન સ્વામી હતા પરંતુ જ્યાં જ્યાં એમને સદગુરુની પ્રાપ્તિ થઈ દીવા જેવા મશાળ જેવા વીજળી જેવા પરંતુ કોઈ જગ્યાએ એમને તંતી પોતાની બાંધે નથી જેમ સદગુરુ આજ્ઞા કરે એમ કરતા જેમ સદગુરુ આજ્ઞા કરે એમ કરતા એમ કરતા અને સદગુરુની આજ્ઞામાં છે ને મોટા મોટું જોઈએ ને તો તો શ્રદ્ધા જોઈએ શું જોઈએ શ્રદ્ધા અને જ્યાં સુધી શ્રદ્ધા જીવનમાં ના આવે ને જીવનમાં ત્યાં સુધી બધું જ છે ગુરુ તો કોઈ માનતા હોય ન માનતા હોય ગુરુ તો બધાને હોય કે ના હોય બધા ગુરુ હોય હા એવા હોય ઘણા બધા કે ગુરુ વિના ડાયરેક્ટ ભગવાન હોય એની વાત આખી અલગ છે એની એવી રીતે ભગવાનની બુદ્ધિ સૂજાડી એમની એવી રીતે રસ્તો ગયો એ રીતે અપનાવે નો પ્રોબ્લેમ આપને કઈ પ્રોબ્લેમ પણ નથી હોવો પણ ના જોઈએ એમની ઈચ્છા ડાયરેક્ટ ડાયલવાળાની પણ ડાયરેક્ટ ડાયલવાળા ભગવાનને પામા એવું કંઈ છે નહીં મુકુંદાસને જો રામાનંદ સ્વામીને પકડા પડતા હોય રામાનંદ સ્વામી પકડા પડતા હોય એટલું ખુદ નહીં મહારાજના માતા પિતા કહેતા ધર્મ દેવ અને ભક્તિ માતાને ગુરુ કરવા પડતા હોય તો તો બીજાની તો કોઈ વાત જ નહીં ભગવાનને ખુદ ગુરુ કરવા પડતા હોય

એને કોઈ પણ પ્રકારની શંકા થઈ નહીં રામાનુષ્ પ્રત્યે ક્યારે એમને શંકા ન થઈ એનું જો કોઈ કારણ હોય ને તો એમને વિશ્વાસ શ્રદ્ધા વિશ્વાસ યકીન ભરોસો આસ્થા આ બધી પર્યાયવાચી શબ્દો છે આપણી જાણ માટે એટલે શ્રદ્ધા અને શ્રદ્ધા વિના ક્યારે મમોક્ષનું કલ્યાણ થાય નહીં જ્યાં સુધી આપણે ઠાકોરજી મહારાજમાં શ્રદ્ધા નથી બંધાતી જ્યાં સુધી આપણે મુક્તાનંદીય પરંપરાના સદગુરુના સંતોમાં શ્રદ્ધા નથી બંધાતી જ્યાં સુધી આપણે પ્રગટ સદગુરુમાં સંતો અને ભક્તોમાં શ્રદ્ધા નથી બંધાતી ને ત્યાં સુધી બધું અધૂરું છે અધૂરું છે અધૂરું અધૂરું છે છે માટે સારંગપુરના પાંચમ મહારાજ કહે કે ભગવાન અને ભગવાનના સંત તેના વચન તેના વચનમાં દ્રઢ વિશ્વાસ રાખો દ્રઢ વિશ્વાસ રાખો અને જ્યાં સુધી એમાં દ્રઢ વિશ્વાસ ના આવે ત્યાં સુધી અધૂરું અધૂરું ને અધૂરું છે અધૂરું છે અને વિશ્વાસ કઈ રીતે આવે મોટા સદગુરુ ને ઠાકોરજી મહારાજ વિશ્વાસ ક્યારે આપણી ઉપર આવે તો મહારાજ વચનામુત માં કહે છે અંત્યના ચૌદ માં કે માંદગીમાં ચાકરી પણ સારી પેઠે ન થાય માંદગીમાં ચાકરી સારી પેઠે ન થાય ત્યારે મૂંઝાય નહીં કોઈનો અવગોણ ન લે વાક વિના ભગવાન અને સંત પોતાનું અતિશય અપમાન કરે તો પણ કોઈનો અવગોણ ન લે અને સત્સંગમાં નિયમ છે તેમાંથી લેશ માત્ર ફેર પડે તો અતિશય દુખાય જાય ને તેનું તત્કાળ પ્રાયશ્ચિત કરે અને જો મનમાં ખોટો ઘાટ થાય તો બીજાને દેહે કરીને વર્તમાનમાં ફેર પડે તેટલો દુખાય ને ત્રાસ પામે ત્યારે એનો પરમેશ્વરને ને સંતને પરિપૂર્ણ વિશ્વાસ આવે છે આ કોઈ કાળે સત્સંગમાંથી ડે હવે મુકુદાસની આ રીતે આવું થયું હતું ને આવું થયું હતું કોઈ પણ પ્રકારની ચાકરી રામાનુ સ્વામી કરાવી હતી કોઈ પણ પ્રકારની રામાનુ સ્વામીએ ચિઠ્ઠી લેવા મોકલા શામદેવજી મહારાજ તોય ઉપદ્રવ તો આવે છે થયું જશે કે એમને ચિઠ્ઠી મળી નહી ગઈ હોય માતા પિતા પાસે ચિઠ્ઠી લેવા જાય કેટલા એમને ગાણ પણ કરવું પડ્યું તો એ કઈ થયું નહીં કશું છે કે ગુરુદેવ તો મારે બે જણા તો વિચારી શકત ને કે ગુરુદેવ મારી સાથે બે ત્રણ જણા મોકલાવત તો સમજાવત શામદાજી મહારાજને સમજાવત માતા પિતાને સમજાવત એને મારી સાથે બે ત્રણ ને હળવા મોકલો હતા ને તો બાદ આખી ગોસડી થાત મિત્રોની કે મારી જ એકલી કસોટી કરી બીજાની કોઈની ન કરી આનું આ તાપમાં હળ આખું છું નથી પૂછતા અતિશય તાપ પડે છે તો તમારે કઈ એવા વસ્ત્ર જોઈએ છે તમે બરાબર જમો છો કે નહીં જમતા તમે બીમાર થાવ છો કે નહીં થતા પરંતુ કોઈ પણ વસ્તુ રામાન સ્વામી એમને પૂછી નહીં અને પૂછાવર આવી નહીં ના મૂળભા પાસે પૂછાવર આવી ના એમના સેવક સંતો પાસે પૂછાવર આવી એ તો કાગળ આવ્યો ને મૂળભાનો ત્યારે ખબર પડી કે મુકુંદાસ ત્યાં છે એટલે અંતરમાં તો બધું જ હોય પરંતુ તા તો મૂળભાને નિમિત્ત બનાવ્યા એટલે માંદગીમાં ચાકરી પણ સારી પેઠે ન થાય તો પણ મુંઝાઈ હા મુકુંન્દાસને કેટલું સહન કરવું પડું કેટલું સહન કરવું પડું એમને તો થઈ જશે ને કોઈ ચાકરી કરતું પણ હોય કરતું ન પણ હોય બે વસ્તુ કોઈ માને કોઈ ન માને આ બધું થયું જ હોય ટાઈમે અન્ન મળવું હોય કે ન પણ મળવું હોય ના મળે કે ન પણ મળવું હોય વસ્ત્ર મળે કે ન પણ મળ્યા હોય ખેતર માટે જરૂર સાધન મળ્યા કે ન પણ ન મળ્યા હોય ના થયું હોય બધું જ થયું હોય પરંતુ કોઈ પણ પ્રકારની ફરિયાદ ન મૂળ કરી ન કોઈ પણ ફરિયાદ ગુરુદેવ રામાન સ્વામી સુધી પહોંચાડી એટલા માટે મહારાજ વતનમૃતમાં કહે છે કે આવા જે મુમુક્ષ હોય આવા જે શિષ્ય હોય આવો જે ભગવાનનો ભક્ત હોય ને એની ઉપર પરમેશ્વરને અને સદગુરુ હોય એમને વિશ્વાસ આવે છે કે કોઈ કાળે સત્સંગમાંથી ડકશે નહીં હવે આપણી વાત કરીએ તો હે બધું જ ઉલટું જ ગણી લેવાનું આપણે તો આપણે તો બધું જ ઉલટું જ ગણી લેવાનું કે સારું સ્વામી તો ધ્યાન નહીં રાખતા મને તો પૂછતાય નહીં કે હાજે જેમાં કે નહીં આઈસ્ક્રીમ બેનો છે ને હાજે તે મોકલાવતા નથી એકલા એકલા જમે છે સંતોને એમ થાય કે ઓલો ભગત છે ને બરાબર ખા ખા કર્યા કરે છે તો રસે તો આપતા નથી એટલે બે બાજુ હવે આવે આમાં સત્સંગમાં અડગ કયા કારણે રહેતા હોય મોટા સદગુરુને લઈને જ રહેતા હોય મોટા સદગુરુને લઈને અને આપણી માંદગીમાં સેવા શું થાય વિવેક જ નથી સ્ટેટમેન્ટ આપી દે કે આપણું નથી આપણું ધ્યાન રાખતા નથી એ જ ઇન્જેક્શન માર્યું ન હોય અને બરાબર પથરીનો ઉપાડો થયો હોય ઓય બા ઓ બાપા કરવા મળે તારું ધ્યાન જ નહીં રાખતા અને આવો હૃદયમાં સંકલ્પ થઈ જાય અને તરત અભાવ ચાલુ થઈ જાય અને અભાવ આવે પછી દ્રોહ થાય અને દ્રોહમાંથી જીવનું પતન થાય જીવનું પતન થાય પતન થાય માટે શ્રદ્ધયા સત્યમ આપ્ય શ્રદ્ધાથી સત્ય કેતા ભગવાનની ઠાકોરજી મહારાજની અને સદગુરુની પ્રાપ્તિ થાય છે પ્રાપ્તિ થાય છે પ્રાપ્તિ થાય છે માટે વિચારું જીવનમાં આપે કે જ્યાં સુધી આપણને શ્રદ્ધા સદગુરુના વચનમાં ના આવે ઠાકોરજી મહારાજના વચનમાં ના આવે ને ત્યાં સુધી બધું જ અધૂરું છે બધું જ અધૂરું છે અને ખરેખર વિશ્વાસ કહેતા શ્રદ્ધા જ એ જીવનનો બળ છે મુમુક્ષુનું બળ જો મોટા મોટું હોય શિષ્યનું મોટા મોટું જો બળ હોય ને તો શ્રદ્ધા છે જ્યારે શિષ્યને સદગુરુના વચનમાં શ્રદ્ધા અતિશય થઈ જાય છે અને ઠાકોરજી મહારાજના વચનમાં અતિશય શ્રદ્ધા થઈ જાય છે ને એનું બળ બની જાય છે શું બની જાય છે બની બની જાય છે અને વિશ્વાસ એ જીવનનું બળ છે વિશ્વાસ એ જીવનનું બળ છે ફેથ ઇઝ ધ ફોર્સ ઓફ લાઈફ જીવનનું મોટા મોટું બળ વિશ્વાસ છે વિશ્વાસ 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 આ મુકુંદાસ શું હતું રામાન શું હતું વિશ્વાસને શ્રદ્ધા હતી એને કોઈ ફરિયાદ ન થઈ એમને કોઈ વિચાર ન આવ્યો ન કોઈ સંકલ્પ થયો કોઈ પણ પ્રકારના વિઘ્ન આવ્યા એને એમ લાગ્યું કે મને વિઘ્ન આવે છે તો કોઈ પણ પ્રકારનું એમના અંતરમાં એક વિચાર ન ઉપજો એનું મોટા મોટું કારણ હોય ને તો મુકુંદાસની શ્રદ્ધા રામાનંદ સ્વામી ઉપર રામાનંદ સિંહ ઉપર રામાનંદ સિંહ ઉપર રામાનંદ ઉપર કારણ કે શ્રદ્ધા રહેવી અને વિશ્વાસ કરો ને ઠાકોરજી મહારાજમાં સદગુરુ સંતોમાં અને પ્રગટ સદગુરુમાં એ બહુ અઘરું છે બહુ અઘરું છે બોલવું સહેલું છે બોલવું સહેલું છે આજે તમે કોઈ પણ ના ઘેરે જાઓ તો સિટિંગ રૂમમાં કે કે પછી ડ્રોઈંગ રૂમમાં તમે જાઓ તો તમને પિક્ચરો દેખાઈ જોજો આપણે કેમે મૂર્તિ મેલી છે મારની મૂર્તિ મેળવી છે ને બધી જગ્યાએ તે હરિભગતના ઘેરે જાઓને હરિભગતના ઘેરે જાઓ તો ભગવાનની મૂર્તિ જ હોય પણ બીજા ને તો તમને પિક્ચર દેખાય કુદરતી દ્રશ્યના સિંહના વાઘના દીપડાના ચિત્તાના વરુના અને બીજા તો કંઈક અલગ જ હોય એનું કાંઈ વર્ણન થાય એવું છે નહીં આપ બધા જાણો છો અને સુગ્ય છો એટલે કંઈ મારા બધું કઈ જરૂર છે નહીં એટલે તમે જાણ તો સિંહના ચિત્ર હોય વાઘના ચિત્ર હોય તો એ જોઈ કેટલો આનંદ આવે એ જોઈએ તો કેટલો આનંદ આવે ત્યાં કોઈ પ્રકારનો ભય છે ભય છે પણ એ સિંહ જંગલમાં તમે ગીરના જંગલમાં જાઓ અને તમને એકલા મૂકી દેવામાં આવે અને આખી રાત અને સિંહનું ટોળું હોય અને વાઘનું ટોળું હોય અને ચિત્તાનું ટોળું હોય કહેતા હું તો કોઈ બિલાડવાનું ટોળું હોય ને તોય ભય પામી જાય બોલો વાઘની સિંહની તો દૂર વાત દૂર જ રહી પણ બિલાડીના ટોળા હોય ને તોય ભય પામી જાય પણ અમેરિકાની એની વાત આખી અલગ છે ઘણા બધા બિલાડા હો મેં તો ફ્લોરિડામાં જોયા હતા ઘેર ઘેર તમારો હતો એ જે કાઉન્ટીમાં આપણે સંનિવાસ છે તો 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 દહ બાર મકાન છે દહ બાર માંથી આઠ ના ઘેર બિલાડા હશે હા તો એ તો સુરવીરી કહેવાય એટલે વાંધો નહીં ઘેરે ઘેર હતા પરંતુ ગીરના જંગલમાં જો સિંહના ટોળામાં મૂકી દેવામાં આવે તો ભય લાગે કે ના લાગે લાગે ને પણ ઘરમાં એ સિંહનું પિક્ચર હોય તો ઇમેજ હોય તો સિટિંગ રૂમમાં કે ડ્રોઈંગ રૂમમાં તો લાગે અને આખી જિંદગી તમારે સિંહના ટોળામાં કાઢવાની રહી તો ત્યાં જંગલમાં કેટલું અઘરું છે અઘરું છે ને અઘરું છે ને એટલું જ નહીં આપણે ચંદ્રનું દ્રશ્ય જોતા હોઈએ તો કેટલું રોમેન્ટિક લાગે સારું લાગે ને કેટલું સરસ છે પણ ચંદ્ર ઉપર જવાનું હોય તો કેટલું કપરું છે અઘરું છે ને અઘરું છે ને એમ સદગુરુમાં મને વિશ્વાસ છે આપણે બોલી દે મને સદગુરુના વચનમાં વિશ્વાસ છે સદગુરુ કે એમ જ કરવાનું છે ભાઈ હવે ભગવાન કે એમ જ કરવાનું છે મને ભગવાનમાં પરિપૂર્ણ વિશ્વાસ છે ભાઈ એ તો દેશકાળ વિશેમાં આવે ને ત્યારે ખબર પડે મમુક્ષુ કહેતા શિષ્યની કસોટી ક્યારે છે એને ઠાકોરજી મહારાજમાં હેત ઠાકોરજી મહારાજની નિષ્ઠા ઠાકોરજી મહારાજ પ્રત્યેનું સમર્પણ એની કસોટી ક્યારે છે સદગુરુ પ્રત્યે નિષ્ઠા સદગુરુ પ્રત્યે વિશ્વાસ સદગુરુ પ્રત્યે શ્રદ્ધા પોતાના પરંપરાના જાળવી એની કસોટી ક્યારે છે શિષ્યની વિચારો ન કરતો બોલું તો સહેલું છે એકદમ સારી એવી કથા ચાલી જતી હોય ને સેવા પણ સારી રીતે થતી હોય ને દસમો ભાગ સારી રીતે નીકળતો હોય અને ઘરમાં પણ આવક સારી આવતી હોય દીકરા પણ સારી રીતે માનતા હોય સંતો પણ આપણું માનતા હોય બધું સારી રીતે બધું ચાલતું જાય અને વન નંબર હોય ત્યાં તો આ હા 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 કેટલી સરસ દિવ્યતા છે કેટલી સરસ દિવ્યા મહેમાન દિવ્યતા તો અહીંયા જ છે એવું મને પણ એ જ દિવસ ક્યારેક ભગવાનનું એવું ચક્ર ગરજગનું ફેર્યું અને સદગુરુએ કસોટી ગજબદી કરી હવે તો ગજબની કસોટી કરી છે જે આપણા હશે એ ખ્યાલ આવી છે અને જે નહીં હોય એ ખ્યાલ છે અને ત્યારે ખબર પડે એક દિવસ એ કહેતો હોય કે મને તો બહુ વિશ્વાસ બહુ વિશ્વાસ મને તમારા બહુ શ્રદ્ધા બહુ શ્રદ્ધા તો દેશકાળ વિશે વર્ત્યા ત્યારે કેમ તમને એમ શ્રદ્ધા ને વિશ્વાસ નહીં રહ્યા એ તો સારું એવું છે ને ક્યાં તો આ આ બધુંય આમ છે એટલા માટે ત્યારે તર્ક વિતર્ક આવી ગયા બધા એ તર્ક વિતર્ક ને કુતર્કદ શિષ્યનું પતન મોક્ષના માર્ગમાંથી કરે છે કરે છે એક મહાપુરુષ ની વાત છે હું તમને કહું એક મહાપુરુષ હતા એમના અનેક શિષ્ય હતા કે અનેક શિષ્ય હતા એટલે મહાપુરુષના અનેક શિષ્ય હતા એમાં એક શિષ્ય ને એમના સદગુરુ સમજાવે બહુ કે ભગવાનને આવી રીતે ભજાય આવી રીતે કરાય અને સદગુરુએ પણ એમની કસોટી ઘણી બધી લીધી ઘણી બધી લીધી એટલે શિષ્યને પણ એવી સ્થિરતા એ સમય ન રહી એટલે સહજ છે કે એને વિચારો આવે કે શું આ બધું આવું એટલે સદગુરુ એમને મનાવે એ મહાપુરુષ એમને મનાવે ચલાવે અને જમાડે હેત આપે વાત્સલ્ય આપે અને મુમુક્ષુ ન જમે ત્યારે મહાપુરુષ પણ ન જમે અને મહાપુરુષ પણ રડે મહાપુરુષ પણ રડે કારણ કે એ એ મુમુક્ષુની પરિસ્થિતિ એ મહાપુરુષ જ જાણતા હોય ને એટલે કોઈને કહેવાય એવું પણ ન હોય કે બધી વાત પેટમાં પછી એવું હોય પછી જતો આખો બ્રહ્મા બ્રહ્મરૂપ ના થઈ જાય એટલે મહાપુરુષ જ એ મુમુક્ષની પરિસ્થિતિ જાણે કેતા મુમુક્ષનું પણ એવું હોય કે પરિસ્થિતિ બધી જાણી ન શકતો હોય અને અલ્પ બુદ્ધિના કારણે એને બધા આવા કારણો સર્જાય બધા એટલે સદગુરુ એમને જમાડે એ ન જમે તો પોતે ન જમે ત્યારે બીજા જે અનેક શિષ્ય હતા ને એટલે બધું થાવા લાગ્યું કે આ ગુરુદેવ એમની પાછળ પડ્યા છે ગુરુદેવ એમની પાછળ પડ્યા છે તે એવું શું છે તે એની પાછળ પડવાની જરૂર છે આ બહુ ખોટું કામ ગુરુદેવ કરે છે શું કર્યું ખોટું કામ અયોગ્ય કાર્ય કરે છે એ ગુરુ નથી આ ગુરુ નથી એમાં એક એમનો શિષ્ય હતો કે એ મહાપુરુષના અભિપ્રાયને જાણતા હતા એ મહાપુરુષની ક્રિયાને જાણતા હતા મહાપુરુષની રૂચિને જાણતા હતા એટલે આ બધા ભેગા થઈને એમને કીધું કે તમે ગુરુદેવને સમજાવો આ બધું આ કરે છે યોગ્ય કહેવાય આ યોગ્ય કહેવાય નહીં ત્યારે એના જવાબ આપે આ શિષ્ય આ જવાબ આપે છે એમના ઘણા બધા શિષ્ય હોય એટલે બધાને સમજણ તો અલગ અલગ હોય એટલે આને જેવો છે કે સાંભળો મહાપુરુષ કરતા કઈક હશે ને તો કરતા એ જે કરતા હશે ને બધું જ બરાબર કરતા હશે એમાં મને કોઈ પ્રશ્ન નથી અને મને કઈ કહેવાની જરૂર નથી એ જે કરતા હશે ને એ બરાબર કરતા હશે એમાં કંઈક હશે ને

એનું કારણ છે એને મહાપુરુષની વિશે શ્રદ્ધા મહાપુરુષની વિશે વિશ્વાસ કોઈ પણ પ્રકારનો કુતર્ક ના થયો અને આગળ નીકળી ગયા ભગવાનના હૃદયમાં અને ઠાકુરજી ઠાકોરજી મહારાજના હૃદયમાં અને સદગુરુના હૃદયના હાર બની ગયા હાર બની ગયા હાર બની ગયા અને મહાપુરુષનો રાજીપો લઈ લીધો મહાપુરુષનો રાજીપો લઈ લીધો કેવું કહેવાય કહેવાય ને ગજબ કે એટલા માટે કે શિષ્ય એ બહુ ધ્યાન રાખવું જોઈએ શિષ્ય મોક્ષના માર્ગમાંથી પડે છે ને એમાં સદ્ગુરુનો વાક નથી એમાં ઠાકોરજી મહારદનો વાક નથી વાક નથી સદ્ગુરુનો કોઈ વાક નથી પરંતુ શિષ્યનો હોય છે એમની કુટિલતા એમનો ધંભ એમનો પાખંડ એમના કુતર્ક એમના ન્યૂન વિચાર હિંની વિચાર શ્રદ્ધાનો અભાવ વિશ્વાસનો અભાવ આધ્યાત્મિકતાના અભાવના કારણે અને સદગુરુના અભિપ્રાયને ન જાણી શકતો હોય પરંપરાના સિદ્ધાંતને જાણી શકતો ન હોય ઠાકોરજી મહારથી મરજીએ જાણી ન શકતો હોય પોતાની ઉપસુ હોય પોતાને કંઈક જોતું હોય પોતાને કંઈક મોટી કામના હોય પોતાને સર્વશ્રેષ્ઠ થઈ જવું હોય અધિકાર જોતો હોય સત્તા જોતી હોય એના કારણે શિષ્યનું પતન થતું હોય છે પતન થતું હોય છે આ જુદીને તમે જોઈ લો જે જે પડ્યા છે ને ભગવાનના માર્ગમાંથી અને સદગુરુના માર્ગમાંથી એ સદગુરુની સદગુરુના કારણે કે ભગવાનના કારણે નથી પડ્યા કોઈ એટલે કોઈ આ જુદી એવો મુમુક્ષું કોઈ દિવસ ન પડે કે સદગુરુના કારણે ભગવાનના કારણે પડે છે એ પડે છે તો એ શિષ્ય પોતાની જાતે જ પોતાના વર્તને કરીને અને પોતાના વિચારે કરીને અને પોતાના કર્મના અનુસારે એ પડે છે પડે છે પડે છે એ વિના ક્યારે નથી પડતો ક્યારે નથી પડતો ક્યારે નહીં ક્યારે નથી પડતો માટે જ્યાં સુધી સદગુરુની પ્રાપ્તિ ન થાય ને ત્યાં સુધી બધું જ અધૂરું અધૂરું ને અધૂરું છે મુકુંદાસના જીવનમાં શું હતું મુકુંદાસના જીવનમાં શું હતું શ્રદ્ધા અને વિશ્વાસ આ બે કામ કરી ગયું કામ કરી ગયું મેં કરતા ઘણા બધા શિષ્ય હશે ને નહીં હોય શામદાજી મહારાજને ઘણા બધા શિષ્ય હતા રામાયણ સ્વામીને ઘણા બધા શિષ્ય હતા દ્વારકાદાજી મહારાજને ઘણા શિષ્ય હતા પરંતુ મુકુંદાસ બધન કેમ વાલા થઈ જતા હતા મુકુંદાસ બધન વાલા કેમ થઈ જતા હતા કારણ કે શ્રદ્ધા ગજબની હતી એમનો વિશ્વાસ ગજબ નો હતો એમનું સમર્પણ ગજબ હતું એટલું જ નહીં વાલા મુકતો રામાનંદ સ્વામી ને જ્યારથી મુકુંદાસના દર્શન થયાને મુકુંદાસ ને મળ્યા ને ત્યાંથી રામન સ્વામીનું પણ સમર્પણ થઈ ગયું હતું મુકુદાસ તો સમર્પણ તો પ્રથમ દર્શન જાપાની અંદર પગ મેલતા રામન સ્વામી દર્શન થતા સમર્પણ તો થઈ ગયું હતું પણ એની સાથે સાથે રામાયણ સ્વામીનું સમર્પણ મુકુંદાસ પ્રત્યે થઈ ગયું હતું થઈ ગયું હતું તો જ આટલી કસોટી કરે ને નહીતર કસોટી કરે ના કરે ક્યારેય ના કરે અને ખરેખર મોક્ષના માર્ગમાં વાલા મુક્તો એટલું જાણવું જરૂરી છે કે આપણને ઠાકોરજી મહારાજ પ્રત્યે સમર્પણ છે આપણને પ્રત્યે સમર્પણ છે આપણને પરંપરાના સદગુરુ સંતો પ્રત્યે સમર્પણ છે એની કરતા સમર્પણ ઠાકોરજી મહારાજને આપણા પ્રત્યે છે સદગુરુને આપણા પ્રત્યે છે મુક્તાનંદીય પરંપરાના સદગુરુ સંતોને આપણા પ્રત્યે સમર્પણ છે એ જીવા જાણી શકતો નથી એમને જે હેત છે એમને જે પ્રીતિ છે એમને જે આપણે પ્રત્યે હિત ભાવના છે આપણને જે અક્ષરધામાં લઈ જવા છે આપણા જે ગુનાઓ માફ કરે છે ને એમને જે આપણે પ્રત્યે સમર્પણ છે ને એનું સમર્પણ તો આપણે ક્યારે અર્પણ કરી શકવાના નથી આ મુકુંદાસના જીવનમાં એવું હતું મુકુંદાસના જીવનમાં એવું હતું રામાન સ્વામીનું સમર્પણ ગજબનું હતું મુકુંદાસ પ્રત્યે એ સમર્પણ હતું ને રામાન સ્વામી નું મુકુદાસ પ્રત્યે અને મુકુદાસ નું રામાયણ સ્વામી પ્રત્યે એ સમર્પણ શક્તિ વિશ્વાસની શક્તિ અને શ્રદ્ધાની શક્તિ એ જ મુકુદાસ ને આગળ ધપાવતી હતી આગળ ધપાવતી હતી આ મુકુદાસ શું અનુષ્ઠાન કરતા હતા હળ હકતા હતા તે શું વંધુના પાઠ કરવા બી જતા હતા અગિયાર હજાર કે જનમંગલ ના પાઠ કરું અગિયાર વંધુના પાઠ કરું અગિયાર રામના પાઠ કરું અગિયાર તુલસી રામાયણના પાઠ કરું ચોપાઈના પાઠ કરું બેહી જતા હતા હે જ્યારે શામદાજી મહારાજના આશ્રમ હતા ત્યારે અનુષ્ઠાન કરવા બેસી જતા હતા નહીં કોઈ જગ્યાએ વ્રત કોઈ જગ્યાએ તપ કોઈ જગ્યાએ યોગ સાધના કશું જ નહીં પરંતુ માત્ર માત્ર સદગુરુની આજ્ઞા એ આજ્ઞા પ્રમાણે કરવું અને એમના અભિપ્રાયને સમજવા એમના સમજી અને એ કહે એમ કરવું એમના સમર્પણને સમજવું ને એમના વિશ્વાસ મારી પર જે મેલો છે એમના મારી પર જે શ્રદ્ધા છે ને એ મારે પૂરી ફરજ છે ફરજ છે એટલે સમર્પણની શક્તિ છે ને એ મુકુંદાસને કામ કરી ગઈ એટલા માટે મુકુંદાસ સર્વશ્રેષ્ઠ સર્વોપરી શ્રીજી મહારાજને કહેવા પડ્યા હતા જ પરંતુ આ લોકોમાં જરા આવે ત્યારે કરવું પડતું હોય છે કરવું પડતું હોય છે કરવું પડતું હોય છે વાલ્યાને નારજી મળ્યા તો ઋષિ બની ગયા સિકંદર સિકંદરને કોઈ પૂછ્યું કે તમે પિતા કરતા ગુરુને વધારે કેમ માન આપો છો તમે પિતા કરતા ગુરુને વધારે કેમ આપો છો માન ત્યારે સ્કિકંદરે કહ્યું પિતાએ તો મને જીવન આપ્યું છે કે માતા પિતાએ તો મને જીવન આપ્યું છે પરંતુ ગુરુએ તો એની સાર્થકતા કરી બતાવી છે એમ આપણને માતા પિતા તો જન્મ આપે જ છે પરંતુ જ્યારે આધ્યાત્મિક ગુરુ આપણને મળતા હોય છે ને ત્યારે આ સંસારના ચક્રમાંથી કાઢી ભગવાનની મુક્તિ અપાવે છે ભગવાનની મુક્તિ અપાવે છે ભગવાનની મુક્તિ અપાવે છે માટે જીવનમાં વિચારું કે મુકુંદાસના જીવનમાં એવું હતું મુકુંદાસના જીવનમાં એવું હતું રામાનસિંહને સ્વીકારે સ્વીકાર્યા પણ કોઈ પણ પ્રકારનો સંશય ન થયો કોઈ પણ સંશય ન થયો માટે કે છે માત્ર કરવા તમને રાજી એવો ઘાટ હતો મન માંજી ગુરુદેવ મને એક જ ઘાટ હતો એક જ સંકલ્પ હતો આપને રાજી કરવા આપને રાજી કરવા છોડાવે સદ્ય જે મોહ માયા એવો તો એક સંત nguyện ગુરુદેવ જ્યારે તમે મને મળ્યા ને ત્યારે મને અંતરમાં એવો નાદ થઈ ગયો કે મારી લક્ષ્મી પૂર્તિ તો તમે જ કરી આપશો કરી આપશો તે તો આપે આપ જેવા નહીં કોઈ બહુ ફરીને લીધું છે જો બધી જગ્યાએ ગુરુદેવ ફર્યો પરંતુ તમારા દર્શન થયા ને ત્યાં તો મારા પ્રશ્નના સમાધાન ઓટોમેટિક થઈ ગયા ઓટોમેટિક થઈ ગયા ઓટોમેટિક થઈ ગયા અને એટલા માટે ગુરુદેવ લક્ષને પામવા માટે મારે તમને રાજી કરવા હતા એટલે તમે જેમ કહો એમ મારે કરવું એ મારો ધર્મ હતો ગુરુદેવ આંથી વિશે શું ગુરુદેવ કંઈ નથી જાણતો કંઈ નથી જાણતો અને ત્યાં રામાનંદ સ્વામી આ સાંભળીને અને આખી સભા સાંભળીને આશ્ચર્યચકિત થઈ ગઈ સ્વામી થયા છે કહે બીજા જન પણ ધન મુકુંદાસ ઘણા બધા મારી પાસે ઘણા બધા આવ્યા અને ઘણા બધા મેં જોયા પરંતુ તમારો જેવો મેં કોઈ મમુક્ષુ કેતા શિષ્ય નથી જોયો મુકુંદાસ કોઈ જગ્યાએ નથી જોયો કઈ જગ્યાએ નથી જોયો કોઈ જગ્યાએ નથી જોયો આવી શ્રદ્ધા બીજામાં ન જોઈએ આવા પુરુષ કોક જ હોય તમારા જેવા કોઈક જ મુકુંદાસ હોય જે પરીક્ષામાંથી નીકળી શકે એમાં પૂરી થઈ છે પરીક્ષા આવી રીતે ગુરુદેવ કે મુકુંદાસ તમારી બધી જ કસોટી પૂર્ણ થઈ અમે અતિશય તમારી ઉપર પ્રસન્ન છીએ અમે તમારી ઉપર અતિશય પ્રસન્ન છીએ ગુરુદેવ આ પ્રસન્ન છો બસ એ જ મારે જોવું છે મારે એ જ જોતું છે હા મુકુંદાસ તમારી ઉપર પ્રસન્ન પ્રસન્ન છીએ છીએ અમે તમારી હા ગુરુદેવ બસ આ પ્રસન્ન થયા પણ એ પણ ગુરુદેવ હું માનું છું એ આપની કૃપા છે આપની દયા છે આપની કરુણા છે એના કારણે આ પ્રસન્ન થયા છો એના કારણે પ્રસન્ન થયા છો નહીતર મારા ગુરુદેવ હજી કઈ છે નહીં કઈ છે નહીં ગુરુદેવ કઈ નથી આવું મુકુંદાસ મને છે બોલો ગુરુદેવ કે મુકુંદાસ હવે અતિશય તમે આવું મન ના કહેશો હવે તમે મને આવું કહેશો તો મને પણ દુઃખ થશે દુઃખ થશે ધર્મુકુંદાસ કે ગુરુદેવ બસ આપનું દુઃખ થયું મારે કંઈ નથી કરવું તો મુકુંદાસ તમારે એવું છે જો તમારા મન દુઃખી નથી કરાને તો હવે અમારી ઈચ્છા છે તમને ભાગવતી દીક્ષા આપી અમારે તમને ભાગવતી દીક્ષા આપી છે જેમ ગુરુજીએ આપની મરજી જેમ આપ ગુરુદેવ કહો આવી રીતે મુકુંદાસ ગુરુદેવ રામાનંદ સ્વામીની તમામ કસોટ કસોટીમાંથી પાર ઉતર્યા અને હવે ભાગવતી દીક્ષા આપશે એ આપણે આવતીકાલે જોશું બોલો ઘનશ્યામ મહારાજની જય શ્રીપતિમ શ્રીધરમ સર્વદેશ્વરમ ભક્તિધરમાત્મા વાસુદેહમરે માધવ કામદં કારણ શ્રી સ્વામીનારાયણ નીલકંઠમ ભજે શ્રી ઠાકોરજી મહારાજ